ભાંગરદા ખાતે દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી મિત્ર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. ધાંગ્રધા ખાતે યોજાયેલ દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી દિલ્હી મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે સહભાગી થયા હતા. પ્રાણ પ્રતિષ્ઠા બાદ મુખ્યમંત્રી પૂજ્ય દીપકભાઈ સાથે ત્રિમંદિરમાં ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવી હતી. મંત્રીશ્રીએ મંદિરમાં શ્રી સિમંદર સ્વામી, શ્રીકૃષ્ણ ભગવાન તેમજ ભગવાન શિવના ચરણોમાં શીશ ઝુકાવી ગુજરાતમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાય તે માટે પ્રાર્થના કરી હતી. આ અવસરે મુખ્યમંત્રી શ્રી આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈને હાર પહેરાવી આશીર્વાદ મેળવ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ત્રિમંદિર ખાતે ભજનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું તેમજ દાદા ભગવાનના નાદથી ગુંજી ઉઠ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધા ખાતે દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 24 શરૂ થયો હતો. 800 ચોરસ ફૂટમાં નિર્માણ પામેલા આ ત્રિમંદિરની વિશેષતા એ છે કે તેમાં વર્તમાન તીર્થકર શ્રી સિમંદર સ્વામી, શ્રીકૃષ્ણ ભગવાન તેમજ ભગવાન શિવ એમ વૈષ્ણવ જૈન તથા શૈવ એ ત્રણેય સંપ્રદાય ભગવાનનું એક જ મંદિરમાં સ્થાપન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શ્રી ચામુંડા માતા, અંબા માતા, પ્રજ્ઞાવતી માતા, ચંડેશ્વરી માતા, ભદ્રકાળી માતા તેમજ શ્રીનાથજી, બાલાજી, શ્રી સાંઈબાબા, હનુમાનજી અને ગણપતિજી પણ આ મંદિરમાં બિરાજમાન છે. તીર્થકર ભગવાન શ્રી સિમંદર સ્વામીની 6 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા સાથે સિદ્ધ ભગવંતોમાં આદિનાથ ભગવાન, અજિતનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, મહાવીર ભગવાન, શ્રી પ્રજ્ઞાનાથ પ્રભુના પણ અહીંયા દર્શન થઈ શકે છે. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધાંગ્રધા ધારાસભ્ય, દશાડા ધારાસભ્ય શ્રી પી કે પરમાર, પૂર્વ મંત્રી આઈ કે જાડેજા, જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, જયેશભાઈ પટેલ, ધીરુભાઈ સિંઘલ, જિલ્લા કલેક્ટર શ્રી પી એન મકવાણા, નિવાસી અધિક કલેક્ટર દર્શના ભગલાણી સહિત પદાધિકારી અધિકારીઓ તેમજ ભક્તો ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ, હિતેશ રાજપરા, ધાંગ્રધા. પુષ્પાબેન વ્યાસ છે. અમે લોકો અડાલજ ત્રિમંદિરથી આવીએ છીએ અને આ 3 દિવસનો અમારો બહુ ભવ્ય પ્રોગ્રામ હતો પ્રાણ પ્રતિષ્ઠાનો ધાંગધ્રામાં, અને બહુ લોકોએ અહીંયા લાભ લીધો છે. સત્સંગનો કાલે જ્ઞાનવિધિ હતી, એમાં પણ બહુ પબ્લિક આવી હતી અને અમને આ જ્ઞાન પામીને બહુ શાંતિ થઈ છે. અને અમે આ સંસ્થા જોડે, અમે દાદા ભગવાન પરિવાર જોડે અમે 20 વર્ષ ત્યાં જોડાયેલા છીએ અને અમારે બહુ સુખ શાંતિ છે જીવનમાં જોડાયા પછી, અને અમને બહુ આનંદ રહે છે કાયમ માટે. અમે બધા પ્રોગ્રામમાં જઈએ છીએ દાદા ભગવાનના. તમે અહીંયા કેટલા દિવસ થી આવ્યા છો? અમે 3 દિવસ થયા. આજે જે કાર્યક્રમ હતો એના વિશે તમે કંઈ જણાવશો? આજે કાર્યક્રમ બહુ ભવ્ય કાર્યક્રમ, આજે અમારો મેઇન કાર્યક્રમ હતો, પ્રતિષ્ઠાનો દિવસ હતો. અને આજે તો ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી પણ આવ્યા હતા પૂજ્યશ્રીના આશીર્વાદ લેવા માટે, અને બધાને બહુ મહાત્માને બહુ આનંદ થયો બધો. ધાંગધ્રાના આંગણે આજે ત્રિમંદિર નો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એઓ પણ આજે આ ત્રિમંદિરના પ્રતિષ્ઠા મહોત્સવની અંદર હિસ્સેદાર, ભાગીદાર બન્યા છે, લાહો લીધો છે. સમગ્ર ગુજરાતમાંથી અને ધાંગધ્રા શહેરમાંથી, જિલ્લામાંથી અનેક ભક્તો આ ત્રિમંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવ્યા છે. એક અલગ પ્રકારના હિન્દુ ધર્મના પ્રતીક સમાન આ ત્રિમંદિરની સ્થાપના જ્યારે ધાંગધ્રાના આંગણે થઈ છે ત્યારે એક સરસ મજાનો સત્સંગ 3 દિવસનો અહીંયા યોજાયો છે. ત્યારે આ સત્સંગ આ વિસ્તાર માટે, આ જિલ્લા માટે, રાજ્ય માટે આગામી દિવસોમાં ઉપયોગી બનશે. ત્રિમંદિર દાદા ભગવાન દ્વારા અનેકવિધ પ્રકારના સમાજની અંદર આગવા પ્રકારના ઉત્થાનનું કાર્ય જ્યારે આરંભ્યું છે એ કાર્યને આ વિસ્તારને પણ લાભ મળશે, અને આ કાર્ય થકી આ વિસ્તારમાં પ્રત્યેક સમાજ સુખી બને, સંપન્ન બને, સમૃદ્ધ બને, ગુણિયલ બને, સંસ્કારી બને, એ પ્રકારની વિચાર સાથે જ્યારે ત્રિમંદિર બન્યું એ ત્રિમંદિર માટે એ ધાંગધ્રા ગૌરવ અનુભવે છે, આનંદ અનુભવે છે.